ધ્યાન કરીને છઠ્ઠામાં છઠ્ઠી ગાથામાં નથી આ પ્રમત કે પ્રમત એ શુદ્ધ જ્ઞાયક ભાવ છે પ્રમત કે જ્ઞાયક ભાવ છે એકત્વ એટલે તો એક શુદ્ધ જ્ઞાયક ભાવ છે જે પ્રમત અને અપ્રમત પોતે પ્રમત અપ્રમત છે એટલે પોતાથી છૂટે જાય પ્રમત દશા અને અપ્રમત દશા એ પ્રમત અપ્રમત દશાથી રહી એવો તું એક તત્વ છે અને એની અંદર તું જ્ઞાન જ્ઞાનતારું સ્વરૂપ છે પ્રમત અને અપ્રમત નથી જ્ઞાનમય છું દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ નથી એ સાતમી ગાથામાં કહે છે એ ગુરુદયાના અને પંચાચાર્યના ચાર નયો સાથે સાખર પ્રમત અને અપ્રમત નથી એમાંથી એક વાત સાથે બુદ્ધિપૂર્વક રાખતી કહેવું કે આ જે ક્રોધ થાય છે એ પૂર્ણ નથી ક્રોધ પહેલા આ જે ક્રોધ થાય છે ને એમ કરીને વ્યવહારથી વ્યવહારથી આ પ્રમાણે પછી નિશ્ચિત નિશ્ચય નથી કે આ જે ક્રોધ થાય છે ને આ તે કોણ કરે એ જીવ કરે માટે કઈ ભૂતગળ ના કરે એટલે જીવને ક્રોધી કહેવું ક્રોધ દ્વારા ઓળખાવો કે એ ચેતન કોણ છે એ અસદભૂત ઉપચરિત નહીં અને અંદર એની સાથે જ અબુદ્ધિપૂર્વક જે ક્રોધ રહેવા કે અબુદ્ધિપૂર્વક અંદર જો અબુદ્ધિપૂર્વક છે તો અબુદ્ધિપૂર્વક જે ક્રોધ છે એ પણ એ તો જો એ બુદ્ધિમાં નથી આવતું કારણ કે જે તને ખ્યાલમાં ના આવે કે તને આ પ્રમાણે તો અંદર કામ તો કરે છે નહીં તો પરિપૂર્ણ તેને શાંતિ થઈ જાય એ જીવ છે એમ કે એ પણ અસદભૂત અનુપચરિત કારણ કે નથી આવતો ને એને કહે તો આવે છે છતાંય એને કહેવું એ પ્રમાણે બે ને એક બે જે રહેવા નહીંથી જે ઓળખાયા છે અપ્રમત ને પ્રમત નહીંથી કે એ જે નહીં દ્વારા ઓળખાવે છે ક્રોધ તે તું બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક એવું નથી ક્રોધ તે નથી એટલે નિશ્ચયથી અમારે અહીં કહેવું છે પેલું તો એ ન સમજતો હોય એને એટલે ક્રોધ રોકતો નથી તો કે જ્ઞાન તું જે જ્ઞાન છે જ્ઞાન તે આત્મા એવું જે કહે તે જ્ઞાન તે આત્મા એમ એને કેમ કે જ્ઞાન તે આત્મા એ એક જ્ઞાન જ્ઞાન તે આત્મા એમ કહ્યું એમાં પહેલા એમ કહ્યું જ્ઞાન તે આત્મા એ તો ખરો પણ જ્ઞાન તે આત્મા એમાં પર સંબંધી એટલું આવ્યું કે નહીં પર સંબંધી તમે જે કહે એક જ્ઞાયક ભાવ છે જ્ઞાયકમાં એમને ત્રિકાળી કહેતો જ્ઞાયક પણ જ્ઞાયકમાંથી એને જ્ઞાન લીધું કે જ્ઞાન તે આત્મા જાણવું પર ને જાણે તે આત્મા એમ જે કહે તે આને જાણે તે એટલી અશુદ્ધિ આવી કે નહીં એવી પરને જાણે તે આત્મા એટલો પર સાથેનો સંબંધ એ પર સાથેનો સંબંધ તો બોલવામાં માત્ર આવે છે પરને જાણે તે આત્મા એમ એ જાણે પણ જ્ઞાયક તો પોતાથી એનું જ્ઞાયક સ્વરૂપ જ છે બધા કહેતા હું કહેતો કે જ્ઞાયક એ ખ્યાલમાં આ બધું જાણે તે આત્મા એમ આવે છે આ બધું પણ અંદર કઈ અનુભવ નથી થતા દિવાલ કોને જાણી આ કબટ કોને જાણી એમ ન આવવું જોઈએ આ રીઓ જ્ઞાયક એમ આવવું જોઈએ આ રીઓ જ્ઞાયક એમ પાછી આને આ બધું જાણે જ્ઞાયક એ અમને સમજીએ કીધું કે જ્ઞાન તે આત્મા એમ પેલા ભેદ પાડે ત્યારે એ પ્રમાણે જ્ઞાન તે આત્મા એમ કરીને કે પણ આખો એમાંથી ખ્યાલ લઈ લેવાનો છે કે જ્ઞાન એમાં પેલા એમણે દલીલ કરી છે જ્ઞાન તમે કહો છો પારથી તદ્દન જુદો ક્રોધીને એવો તો નહીં પણ જ્ઞાનમાં જ સંબંધ આવે જ્ઞાન તે આત્મા એમ જે કહેવામાં આવે જ્ઞાયક તે આત્મા જ્ઞાયક જાણનાર શું જાણનાર એમ ખ્યાલમાં આવે એટલે પર જાણ છે પર જાણનાર એમ જો એના દ્વારા જ્ઞાયક અમે કહેતા અમે એ જ્ઞાયક નથી કહેતા તો તો ઘણું જાણે ત્યારે જ્ઞાયક કે અત્યારે મને જ્ઞાયક વિશેષ અનુભવ રહ્યો અને અનુભવમાં જ્યારે તે જ્ઞાયક એકદમ મર્યાદિત કે સ્વને જાણે એટલો એવો નથી અનુભવ હતો અમે જે જ્ઞાયક કહીએ છીએ એ તો ગમે ત્યાં ગમે એટલું જાણે વિશાળ ક્ષેત્ર કહેવાય તો એ જે જ્ઞાયક જે જ્ઞાત તે તો તે જ છે જ્ઞાત એટલે જ્ઞાયક રૂપે જણાયો તેનો તે જ રહે છે જ્ઞાયક એવો જ્ઞાયક અમે કહીએ છીએ એટલે જ્ઞાન એટલે આને જાણે આને જાણે આને એવી અશુદ્ધિ કે એટલો તો પર સાથેનો સંબંધ રહ્યો તમે તો કહો છો કે એકત્વ નિશ્ચય એકત્વ બધા દૈવો સૌ પોતપોતાની ભૂમિકામાં આવે તો આટલો તો સંબંધ આને જાણે એટલો તો સંબંધ રહ્યો એ સંબંધ એમ કહેવામાં આવે છે પણ મૂળ એના સ્વરૂપથી ઓળખવાનો તો છે કે જ્ઞાયક એ જાણનાર શક્તિ છે આને જાણ્યું આને જાણ્યું માટે શક્તિ નહીં એને પોતાની શક્તિથી જ ઓળખી લેવો કે આ જ્ઞાયક સત્તા આ જાણ્યું માટે જ્ઞાયક એવી રીતે એવી જે જ્ઞાત તે તો તે જ છે એ તે જ રહે છે અમને જે અનુભવમાં જે રહે છે એમ નિશ્ચયના વિષય બુદ્ધે કહી છે પ્રમત અપ્રમત કાઢી નાખો એક જ્ઞાયક રાખ્યો
એમાં કે આના ભેદ રૂપ તો નહીં પણ એ ભેદ તો પછી ઓલા નહીં છે પણ એકલો જે ગ્રાહક કહેતા પદ સાથે નો સંબંધ વાળો ગ્રાહક ખ્યાલમાં લેવો એમ નથી કહેતા પણ ગ્રાહક એના સ્વભાવથી ગ્રાહક તરીકે ઓળખાય કારણ કે એ કઈ રીતે તમને જો ગ્રાહક એટલે કે પરના સંબંધ વાળો ઓળખતા હોત તો તો તમને ક્ષેત્ર વિષય ભેદે જુદો ગ્રાહક કરે એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત છે તો એ રીતે પ્રમત અપ્રમત નથી માટે શુદ્ધ છે ક્રોધાદિના વિકારો નથી એ શુદ્ધ ને જ્ઞાયક કહેતા પણ અશુદ્ધિ આવતી નથી અમે જે જ્ઞાયક કહી છે એ જે જ્ઞાત તે તો તે જેટલા માટે અમૃત જે કઈ જોવાચાર્ય આશય કુંકુંદાચાર્ય જ્ઞાત જ્ઞાયક પણ જે જ્ઞાત થયો એટલું જ્ઞાયક પણ એ અમને કહી દો કે અમારે એમને શું કહેવું છે જ્ઞાન દ્વારા પણ અમારે પરતમને આ જાણે એમ નથી કહેવું જ્ઞાયક શક્તિ કહે છે એટલે કારણ કે એ તો અમને ગમે ત્યાં જુઓ તો જ્ઞાયક શક્તિ એની એ જ દેખાયા કરે છે એવો જે જ્ઞાયક જાગતા ઊંઘતા યુદ્ધમાં કે સમયમાં બધે જે દેખાય જ્ઞાયક પણ તો એવું ને એવું દેખાય છે માટે પરક્રત શુદ્ધતા એને આવતી નથી જ્ઞાન એ જ્ઞાયક પણ જણાયો સદા તેનો તે જ રહે છે એવો જે જ્ઞાયક જેવો એ સમયમાં અમારે ટૂંકામાં કહેવું છે કે પ્રમત અપ્રમત કઈ નથી પણ જ્ઞાયક તો જ્ઞાયક જ છે જ્ઞાન દ્વારા જ્ઞાન તે આત્મા એમ કહી ત્યારે તે જ્ઞાન એકલું જ્ઞાન ઉપર નથી કહેવું પણ આખો પદાર્થ કહેવો છે એમાંથી કરીને સમજાવ્યું કે જ્ઞાન કહેતા તો પદનો સંબંધ આવે જેવો એકલું જ્ઞાન લઈએ કે પદના સંબંધ વાળું ન લેવા અને સ્વરૂપ રૂપ લેવા પછી દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદ તો પડે છે ને દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાન સાથેનો પરનો સંબંધ તો કાઢીને પણ જ્ઞાન એક ભેદ જ્ઞાન કે જાણવું સતવું એવો ભેદ શુદ્ધ ભેદ પર સાથેનો સમય સંબંધ જ્ઞાન સાથેનો એવો ન લેવો તો પણ જ્ઞાન એકનું જાણવું એમ તો ભેદ પડે છે એ તો અમે સમજાવીએ છીએ જ્ઞાન દ્વારા કારણ કે આખો આનંદ ગુણનો પિંડ જે સમજવાને હજી પાત્ર નથી એની બુદ્ધિ ત્યાં સુધી પહોંચતી નથી એવા શિષ્યને સમજાવવા માટે આ જાણે છે ને આ બધું જાણી કોણ એમ કરીને સંપણ એકલું જ્ઞાન અમે કહેવા નથી માગતા શ્રદ્ધા કહીએ ત્યારે શ્રદ્ધા કહેવા નથી માગતા પણ એ દ્વારા આખા પદાર્થને લક્ષ્ય કરાવવા માંગીએ છીએ એવું જે જ્ઞાન દર્શન અને ચારિત્ર એ વ્યવહાર કથને છે એટલે ભેદ પાડીને અમે માત્ર કહીએ છીએ પણ નિશ્ચય છે તો જ્ઞાન નથી દર્શન નથી ચારિત્ર નથી પણ એ દ્વારા સૂચતા તો સૂચવા તો અખંડ અનેક અનંત ગુણોનો પિંડ છે એ કહેવું છે કે આની અંદર જ્ઞાન એટલે એકલું જ્ઞાન જાણવું એટલું કહી તો સદભૂત વ્યવહાર જ્ઞાન છે એમાં વિકાર નથી આવતો એટલે પંચાયત સદભૂત વ્યવહાર એને કહે સંપૂર્ણ સદભૂત અનુપચારિત એકલું જ્ઞાન કહે પણ આને જાણનારું જ્ઞાન એવું વિશેષિત કરે સોને જાણનારું જ્ઞાન એટલું કરે પર્યાયથી સામાન્ય જ્ઞાન ને રાખે અને આને જાણનારું સોને કે પરને પરને ખાસ પરને એટલે હલકી કોટીમાં એમ ને સોને કે પરને બે ને જાણનારું જ્ઞાન એમ કહો તો ઉપચાર આવ્યો કારણ કે અહીંયા પર્યાયથી વિશેષિત કર્યું જ્ઞાન ને એટલે એને ઉપચારિત સદભૂત કહ્યું આ રીતે ચારે વ્યવહારથી પર જે નિશ્ચયનો વિષય એક રૂપ તે અમારે સમયસારની અંદર કહેવો છે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ તો શિષ્ય ન પહોંચી શકે એના માટે પણ એના દ્વારા આખો પદાર્થ અમારે લક્ષ્ય કરાવવો છે જે આખો પદાર્થ લક્ષ્ય કરે એને દર્શન નથી જ્ઞાન નથી ચારિત્ર નથી બધા અભેદ ગુણોના પર્યાય રૂપે અખંડ સ્વાદમાં આવતો એવો તે પદાર્થ છે જેઓ એ ગુણો ઉપર રહે છે પણ સ્વાદમાં એને પર્યાય સ્વાદ જે પર્યાય એના ઉપર જોર મૂકે છે એને સ્વાદ પર્યાય સુખનો આધીનો આવે છે તો કે આ પ્રમાણે જો અનંત ગુણોનો પિંડ સામાન્યનો પિંડ થાય વિકારના પહેલા ક્રોધી જે ક્ષમા કરી ક્રોધ કર્યું એવું કહો છો શું કા તો પછી એકલો નિશ્ચય જ કહેવાનો છે એકત્વ રહ્યું છે એકત્વ ધ્રુવ તત્વ ગ્રાહક તત્વ તે તું છો એ બધું તમે કેમ કે આ તો વ્યવહારથી આ પ્રમાણે અનંત ક્ષેત્ર કાળ ભાવ ભાવ પરાવર્તન કર્યા સ્વ સમય પર સમય ને એવું આ વિષયને આકલો આકલો થઈને ભમે છે બધું તમે કાઢી નાખ્યું એકત્વ જ હાથ એ બધું નહીં તો જે કાઢી નાખવું તો એ કહ્યું શું કામ તમે એ રીતે જેમ અનાર્યની ભાષા એના અનાર્ય સમજતા એમ માટે એને અનાર્યની ભાષામાં કહેવું પડે છે તેમ
એ હજુ એ હદે પહોંચ્યો એકત્વ જેને જોયું નથી, એકત્વ એ સ્થિતિમાં છે એને એની ભાષા દ્વારા અમારે કહેવું પડે. બાકી કહેવું છે તો અમારે એકત્વ, પણ સ્વસ્તિ શબ્દ કોઈ સમજે નહીં સારું કલ્યાણ હોય તો અમલેશ ભાષામાં કહેનારી ભાષામાં એની ભાષામાં જે થતું હોય એ શબ્દોમાં એને કહેવું પડે. એટલે એ કયા વિના છૂટકો નથી. ભાષા અનારી વિના ન સમજાવી શકાય અનારી. વ્યવહાર વિના પરમાત્મા ઉપદેશ એમ અશક્ય છે. વ્યવહાર વિના પરમાત્મા ઉપદેશ જેને જે વસ્તુ જોઈ નથી એને અમારે કઈ, એટલે એની ભાષામાં એ કહેવું પડે. એટલે એ કહ્યું છે. પણ એટલા માટે એ કઈ શીખવ્યું છે એમ નથી, શીખવવો છે પરમાત્મા. પણ એની ભાષામાં જે ભાષામાં એ સમજે છે એ ભાષામાં એને કહેવું શક્તિ. તારું કલ્યાણ હોય એમ ના સમજે, જોઈ રહ્યો આમ પ્રગત નું પ્રકરણ ત્યારે એની ભાષામાં એને કહે ત્યારે એ સમજે. અંદર આનંદ ના આંસુ આવી જાય કે મારું કલ્યાણ થવું એમ કહું એમ કરી. અને જીવ પદાર્થ ને આ જીવ પદાર્થ આને ત્યાં લઈ એને ભાષાથી સમજે, આને ત્યાં લઈ જીવ અને ત્યારે કઈ નો અમત તો હતા જીવ નથી તો આને ત્યારે કઈ રીતે પીડીના બધા આને એથી આગળ હોય તો પછી એટલું પકડે એટલે કે જેવા ક્રોધ માન હોય શાંતિ સુખ સારું લાગે તો ઉપર થાય છે વિકાર દ્વારા સમજે એ સમજે. એટલે પછી કે એ તો બધા વિકારી છે પણ આ જાણના પણ એમ કરી ને એ બધું પણ એ બધાની અંદર એકત્વ રહે. બધું ફરે તો એ અંદર ન ફરે એવો એક પિંડ છે એમ કરીને ધીમે ધીમે લઈ જવા માટે જે સ્થિતિ એ ઉભો હોય એ સમજાવવા માટે એ વ્યવહાર હળવાનો રસ્તો નથી. વ્યવહારથી કયા વિના છૂટકો નથી. એ પણ જે પરમાત્મા સમજી ગયો હોય કે અખંડ જ્ઞાન નો પિંડ એને પછી એ ભંગ ભેદ દ્વારા સમજવાની કે ભંગ ભેદ દ્વારા સમજાવવાની એને સમજાવવાની કઈ જરૂર રહેતી નથી. કારણ કે એ તો આખો કદાચ સમજી ગયો છે. એટલે જે ન સમજતો હોય એને એ કક્ષાની ભાષા કરી ને એ સમજાવું. કેવું છે તો એક જ વાત પરમાર્થ, પણ એની ભાષામાં તો કઈ રીતે કે એની ભાષામાં પછી ઉદાહરણ એને મચાય છે કે શુદ્ધ કેવડી ભગવદ્ગાથા કે શુદ્ધ કેવડીની વ્યાખ્યા પરમાર્થ વ્યાખ્યા તો એમ છે કે જે શુદ્ધ દ્વારા કેવળ આત્માને જાણે તે શુદ્ધ કેવડી છે. શુદ્ધ દ્વારા કેવળ જ્ઞાન દ્વારા નહીં તો એ કેવળી કહેવાય. શુદ્ધ દ્વારા જે આત્માને જાણે કેવળ આત્માને એકલા ભિન્ન આત્માને એક વિભક્ત તે શુદ્ધ કેવળી છે. એ ના સમજી એને એને ગોખી રાખ્યું હોય કે શુદ્ધમાં પારંગત પૂર્વ અંગ અને પૂર્વનો પારંગત એવો જે હોય એ શુદ્ધ કેવળી કહેવાય. તો એને એ રીતે કે સર્વ શુદ્ધને જાણે તે શુદ્ધ કેવળી એમ તો એ બેઠું. સર્વ શુદ્ધ કોને જાણ્યું કહેવાય? સર્વ શુદ્ધ બધા પાઠ ભણી ગયો હોય આત્મા છે કે નહીં ખબર ન હોય તો મૂળ જ રહી ગયો તો સર્વ શુદ્ધ નો છે. સર્વ શુદ્ધ જે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત જે દેખે તેને સર્વ જૈન શાસન ને દેખ્યું એ પોતે એને આખું જૈન શાસન દેખ્યું ને અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત પરિપૂર્ણ શુદ્ધ ન જાણ્યું તો કાંઈ દેખ્યું નથી. એ એને કહીને સર્વ શુદ્ધ જૈનું ત્યારે કહેવાય કે આત્માને જાણ્યો હોય ત્યારે. એટલે માટે સર્વ શુદ્ધ ને જાણે તે શુદ્ધ કેવી એમ કહીને પછી સર્વ શુદ્ધ નો આધાર તો આત્માને જાણવું તે છે. માટે આત્માને જાણે તે શુદ્ધ કેવી શુદ્ધ દ્વારા એ આવી ગયો. એટલે પછી આવે તો શુદ્ધ દ્વારા કેવળ આત્માને જાણે તે શુદ્ધ કેવી આવ્યું. આત્માને ન જાણે તો નથી આવતું ને આત્માને જાણે તો પછી બીજા શુદ્ધ ને જાણે ન જાણે એની એ જરૂર નથી. શુદ્ધ દ્વારા એટલું શુદ્ધ જાણે કે આત્મા જણાઈ ગયો તો બધું શુદ્ધ એ તો પ્રયોજન શુદ્ધ જણાઈ ગયું. એટલે એને પણ વ્યવહારે પણ પરમાર્થની જ વાત કરી. વ્યવહાર કંઈક જુદું કહેતો નથી. વ્યવહાર કંઈક કે પરમાર્થ કંઈક કે બે કે જુદું તો એનો અંત જ બે એક ખોટું પેદા કરે ને સાચું કહેવા પેદા કરે તો ઓલો કંઈક ખાતામાં આવે ને. એટલે હેતુ પૂર્વક આશય તો એને એ જ કહેવા સાચો જ આશય કહેવાનો છે એ દ્વાર. એટલા માટે એની ભાષામાં એને કહેવામાં આવે તો કે જો વ્યવહાર એ પ્રમાણે જ કહેતો. જો ભાષાનો જ માત્ર ફેર હોય કે સ્વસ્તિ ને અનારી ભાષા અમલેશમાં જે કહેતા હોય તે ગુજરાતી કલ્યાણ થાય સંસ્કૃતમાં કે સ્વસ્તિ તો બે તો બે એક થઈ ગઈ તો પછી તમે વ્યવહાર દ્વારા ઉપદેશ ને વ્યવહારને પરમાર્થ વ્યવહાર જુદો ઉપદેશ આપે છે અને નિશ્ચયને જ માનવું અને વ્યવહારને ન માનવું એમ તમે શું કામ કહો છો? તો વ્યવહારમાં એ ભૂતાર્થ દર્શે વ્યવહારને ખોટો છે.
શુદ્ધમય ભૂતાન શુદ્ધમય દેતા છે જે શુદ્ધમયને જાણે છે તે પરમાત્મિક સંકેતને પામે છે એટલે કે વ્યવહારને પરમાત્મા પ્રતિપાદક છે તો પછી વ્યવહારને અભૂતાસ વળી ખોટો કેમ કરો ભાષાનો જ ફેર હોય તો એ તો બે એક જ વાત કહેતા હોય ભાષાનો ફેર હોય છે કે તમે કહ્યું ભાષાનો જ ફેર છે ને વ્યવહાર પણ પરમાત્મા જ બતાવે છે વ્યવહાર પણ તો પછી વ્યવહાર દ્વારા ઉપદેશ આપે પરમાર્થ દ્વારા પરમાર્થ જાણ્યો નથી ને વ્યવહાર જાણ્યો છે ને એ પ્રમાણે તમે કેમ કહો છો વ્યવહાર અનુસરતો નથી ને પરમાર્થ અનુસરતો નથી વ્યવહાર નહીં ખોટો છે ખોટો છે કે બરાબર એક જ માત્ર ભાષાનો ફેર છે વ્યવહારને જે પ્રમાણે અર્થ જે પ્રમાણે શબ્દો હોય એ પ્રમાણે અર્થ કરીએ તો ખોટો છે કીડી હાલે ચાલે તે જીવ હાલે ચાલે હાલે ચાલે એ તો પૂદગળ નહીં બધું હાલે ચાલે પૂદગળે ચાલે પણ એના દ્વારા એને એ સ્ટેજ પૂરતો હોય એને જીવ તરફ લઈ જવો તો તેમ ક્રોધ કરે કઈ જીવ પર્યાય દ્વારા ક્રોધ કરે તે જીવ ને એ ક્રોધ કરે બીજો ક્રોધ ન કરી શકે પૂદગળ એ તો સાચું પણ એ વખતે ક્રોધ કરે ત્યારે તે શુદ્ધિ અંદર રહે છે એ વાત નહોતી કરે કે ક્રોધ કરે એટલું તો મેં પછી શુદ્ધિ એ વખતે રહીને ક્રોધ કરે છે એ પછી હું મેળવું છું પણ પછી ક્રોધ કર્યો એ ખોટું કીધું તું એમ નહીં કાઢી રાખ્યું પણ થોડું ઉમેરવાનું બાકી રાખ્યું કે ક્રોધ કરે તે જીવ પણ શુદ્ધિ રાખીને હાલે ચાલે તે જીવ એમાં પણ પૂદગળે ગયો ને જીવ પણ અંદર થઈ ગયો હતો પણ એટલું હાલે ચાલે તે સર્વથા જીવ નથી એ પ્રમાણે એમ કરીને એની સ્ટેજ પ્રમાણે સમજાવીને એ તો એ પણ એટલો જ અર્થ લઈ લે ક્રોધી તે જીવ શુદ્ધિ નું પ્રતિક શુદ્ધિ બુદ્ધિ ક્રોધી તે જીવ તો એ પરમા તો એ ખોટું છે એ રીતે માત્ર ભાષાનું તો દ્રષ્ટાંત આપ્યું હતું કે માત્ર ભાષાનો જ ફેર છે બાકી આટલો ફેર છે એ યાદી અપેક્ષા એ કહે છે આશે રાખીને જો એટલું ને એટલું પકડે તો ખોટો અર્થ પકડે આશય પકડે તો સાચું આશ્રય સાચું પકડાવવાનો છે અને એ સાચું પકડે તો એ બરાબર છે નહીં તો એ વ્યવહાર મોહિત કહેવાય વ્યવહારના અર્થને જે પ્રમાણે જો એકલો પકડી ક્રોધી કહ્યો તો માટે ક્રોધી એના માટે પોતે દાખલો આપ્યો છે કે બિલાડી સિંહ જાણે ના દીધો હોય એને બિલાડી બતાવીને સિંહ બતાવવાનો વિરામ જો બિલાડી જ સિંહ માને તો એ ખોટું છે માટે બિલાડીને સિંહ કેવો અભૂતાત છે શબ્દ પ્રમાણે પણ બિલાડી તે સિંહ બિલાડી તે સિંહ છે એમ કહેવું એ વ્યવહાર પરમાત્માનો પ્રતિપાદક છે પરમાત્મા બતાવે છે સામો જરા પ્રયત્ન કરીને આગળ કે આગળ તો આવો ને આને આટલું આટલું ક્રૂરતા એની આંખો એને હટાપટા બધું મળતું છે એમ કરીને પ્રયત્ન કરે તો એ પરમાત્મા સુધી લઈ જવામાં નિમિત્ત થાય માટે પરમાત્માનો પ્રતિપાદક બિલાડી જ સિંહ એમ જો માને તો ઉપદેશના નથી એ ઉપદેશને લાયક નથી ત્યાંથી આગળ થતો નથી ને શબ્દો ને પકડે તો એ અભૂતા છે અને શબ્દો હિસાબે અભૂતા છે આ પ્રમાણે બતાવે કે ચંદ્ર આ પ્રમાણે તો ચંદ્ર ક્યાં છે આમ કરીને આંગળી બતાવે કે આંગળી આમ જો આવે તો આંગળી આમ જો એ ખોટું છે એ ક્યાં ક્યાં ચંદ્ર સુધી નથી પહોંચતું એટલે અભૂતા જ છે એ રીતે આંગળીને તમે આંગળી બતાવો ક્યાં જેવું આંગળી તરફ ને એ દિશામાં તો આગળ જો એમ જો જુએ તો એ ચંદ્ર ને બતાવનારી છે બાકી ચંદ્ર તો કેટલા માઇલ દૂર ના હતો એટલે એ રીતે શબ્દ પ્રમાણે એ બતાવતી નથી આ રીતે વ્યવહાર અભૂતાત પણ છે અને વ્યવહાર પરમાત્માનો પ્રતિપાદક પણ છે જો પ્રયત્ન કરીને સમજે તો થોડો પ્રયત્ન આગળ કરવો પડે એકલા શબ્દ પ્રમાણે અર્થ કરે તો વ્યવહાર અભૂતાત એટલે એ કહ્યું અને વ્યવહાર એ પરમાત્માનો પ્રતિપાદક છે એ બે સાચી પ્રતિપાદક એ થોડું આગળ જઈને પ્રયત્ન કરે તો પોતે પ્રયત્ન કે આ કંઈક કહેવા માંગે છે આમ કરી એ તો તારી આગળ તો એ સ્થિતિમાં નથી એટલે આગળ જઈને પ્રયત્ન અમને જે કહેવા માંગીએ છીએ એમાં પ્રયત્ન કરે તો એ વ્યવહાર એ પરમાત્માનો પ્રતિપાદક થાય અને વ્યવહાર ખોટો છે એને લે છે એટલે એ રીતે વ્યવહાર અભૂતાર અને એ વ્યવહાર પરમાત્માનો પ્રતિપાદક એ બે છે એ કઈ રીતે ખોટો એ દ્રષ્ટાંત કર્યો કાદવનું પાણીને મળ્યો કાદવનું પાણી બે ભેગું કરી ને જે ભેગું વેચીએ કે ભેગો આવો આત્મા છે એમ અનુભવ કે રાગ દ્વેષ બધું ભેળું ને ઓલા પોતાની બુદ્ધિ અનુસાર શોધન લઈને નાખીને અંદરથી જુદું તારવી લે છે કાથી પાણી પાણી એમ કરી કરતા જુદું પડી જાય દ્રષ્ટિમાં જુદું પડીને એને પીએ છે એટલે એનો સ્વાદ લે છે દ્રષ્ટિમાં ઓલું
કર્મ ને કર્મ જેને ભાવો કર્મ ને નિમિત્ત એ ભાવો જુદા પાડી એને અનુભવ છે એના ઉપર દ્રષ્ટિ મૂકે એના ઉપર મૂકે એટલે અનુભવ નો આનંદ આવે. ઓલું બધું ભેગું કામ બધું ભેગું છે તે મલિન ને એ પીવે છે એટલે આવું ઓલો નિર્મળ એમાંથી તારવી એમાંથી ઉતાર તારવી લે એ રીતે આવું થાય. કૈતના મે મુકુર સમ ચૈતન્ય જડવી સ્થિતિ વ્યયોત્પત્તિ યુત જન કપે સાથ સમયી જગત સાક્ષી માર્ગ પ્રગટ કરતા સૂર્ય સમજો મહાવીર સ્વામી દર્શ હમકો દે પ્રગટ રે જીનો કે દો ચક્ષુ પલક અરુણારી રહિત હો જનો કો દર્શાતે હૃદયગત ક્રોધાતિ નયકો જીનું કી શાંતાત્મા અતિ વિમલ મૂર્તિ સુતમા મહાવીર સ્વામી દર્શન કો દે પ્રગટવે નમંતે ઇન્દ્રો કે મુકુટ મણિ કે કાંતિ ધરતા જીનું કે ચરણો કા યુગ લલિત સંતપ્ત જનકો ભવાગ્નિ કારતા સ્મરણ કરતે સુજલ હે મહાવીર સ્વામી દર્શન કો દે પ્રગટવે જીનો કી પૂજા સે મુદિત મન હો મેળક જમે વા સ્વર્ગીતારી સમય ગુણધારી અતિ સુખી લહે જો મુક્તિ કે સુખ ભગત તો વિસ્મય કહા મહાવીર સ્વામી દર્શન કો દે પ્રગટવે તપે સ્વર્ણ જ્યો ભી રહિત વપુસે ગ્રામ ગ્રહ અકેલે નાના ભી નૃપતિ વર સિદ્ધાર્થ સુતવે અજન્માભિ શ્રીમાન ભવરત નહીં અદભુત ગતિ મહાવીર સ્વામી દર્શન કો દે પ્રગટવે જીનો પીવા ગંગા અમલ નય કરો ધરતી નવાતી લોગો કો સુવિમલ મહાજ્ઞાન જલસે અભી ભી સેતે હૈ બુધ જન મહાંસ જિસકો મહાવીર સ્વામી દર્શન કો દે પ્રગટવે ત્રિલોકી કા જેતા મદન ભટ્ટ જો દુર્જય મહા યુવાવસ્થા મેં ભી વધરિત કીના સ્વબર સે પ્રકાશી મુક્તિ કે અતિ સુખદાતા જિન વિભૂ મહાવીર સ્વામી દર્શન કો દે પ્રગટવે મહામોહ વ્યાધિ હરણ કરતા વૈદ સહજ વિના ઈચ્છા બંધુ પ્રથિત જગ કલ્યાણ કરતા
सारा भव्यों को सकल जग में उत्तम गुणी महावीर स्वामी दर्श हमको दे प्रगटवे महावीर स्वामी दर्श हमको दे प्रगटवे।